તો ધન કોને આપ્યું?
તમે આપ્યું એટલે એક કડકના બંધન આપણે જ ભોગવવા પડશે. અહીંયા આગળ ત્રિલોચનના હૃદયમાં ભગવાન પ્રેરણા કરે છે કે તું મને બોલાવ, હું તારા ઘરે આવ્યો છું. ત્યારે ત્રિલોચનજી બોલાવે છે, અરે ભાઈ અહીંયા આવો, બોલો બોલો, શું કામ છે? હું તમારી સેવામાં હાજર છું, મારે નોકરી જોઈએ છે. કે હું એક માણસ બોલતો જ છું, મારે એવા માણસની જરૂર છે, પણ તો ગંદો બહુ છે. બીજે મારે મા બાપ નથી, હું રાખો છે તું રહીશ કે બોલો બોલો શું નોકરી? ત્યારે કે મારે બધા સાધુ સંતો ની સેવા કરાવવાની છે, તો તારી સેવા કરવાની, પ્રસાદ બનાવવાનો, એના પગ દબાવવાના, એમના કપડા ધોવાના, એમનો બધી સેવા તારે કરવાની. કરીશ કે કરીશ તો કરો, પણ મારે ખાવા બહુ જોઈએ છે. જગન્નાથ ભગવાન છે ને, એ કે મારે છે ને હંતા નાતા ભરી ભરી જોવા ખાવા. જગન્નાથપુરીમાં ભગવાનને 52 વખત ભોગ લાગે છે. કેટલા વખત? 52 વખત ભોગ લાગે. આવડા મોટા મોટા માટલા તમે ગયા છો ઓરિસ્સા? બીજાને ભોગ લગાવે ને અંતર્યામી સાક્ષાત ભગવાન હતા. એ ભગવાન હતા તો
સૌથી પહેલા ત્રિલોચન કહે છે કે તું ભલે સાધુ સંતોને નમણાવે પણ પહેલા મારે તને નમણાવવો છે, તું આટલો મેલો મેલો છે. તો અલગ અલગ ઉટન લાવ્યા આપણે, ખબર છે પીઠી જોડે જોડી તો હશે એક વખત, પછી કઈ પછી પડી ગયું. જીવનમાં એક જ વાર રાજા બને, રાજા નહીં ભર રાજા બને, શું બને? પછી તો આખી જિંદગી નોકરી જ કરવાની છે. આ ખૂટી ગયું, દાળ ખૂટી ગઈ, ખાંડ ખૂટી ગઈ, ચા ખૂટી ગયો, બસ દોડા દોડ. અને એકલા હોય ને કોઈ ટેન્શન નહીં, એકલા હોય તો 12 વાગે આવે તો પણ પૂછવા વાળું છે. પણ બે કપલ હોય ને તો 6 વાગે ફોન આવી જાય, દોડું આ છે સ્વયં ભગવાન ને પોતાના હાથે શું કરે છે, નવડાવે છે. ગમના જળમાં કેસર ગોળી સ્નાન કરાવો, આજે સાક્ષાત સ્નાન કરાવે છે. આપણે તો ખાલી લાલા ને સ્નાન કરાવી એને પણ તો ઘસી નાખીએ, જેમ આપેલા મંદિર આવે ને એને કેમ આપણે ઘસી નાખો પીતાંબરી ને પાવડર થી. એમ ઘણા લોકો એમ કે લાલા ને ઉજળા કરો લાભ પીતાંબરી થી ઘસી નાખો, માંજી નાખો, મન માંજી નાખે શું કરવાનું, માંજી નાખે ધોઈ નાખે. ભગવાન